ભાભી બિચારા છે ને આગળ પાછળ હા બેગ માં ગાંડા થઈ ગયા. મેં એવું પૂછ્યું પ્રમાણે ખાવાની ઈચ્છા થઈ છે એટલે મારે તો બહુ ઘણું બધું કેવું છે પણ અત્યારે મમ્મી રસોઈ કરી રહ્યા છે, ખીચડી અને શાક. શાકમાં એવું છે કે મિક્સ સબ્જી બનાવવાની છે. વટાણા આપણે હમણાં ગરમ પાણી પલાળી દઈશું ને મમ્મી. તો બસ સન્ડે છે આજે. સન્ડે અમે શું કરી રહ્યા છીએ તમને બધું જોવા મળશે. તો વ્લોગમાં જોતા રહો. નિકેશ અત્યારે ફ્રેશ થવા માટે ગયા છે, સો કઈ નહીં, સ્ટે ટ્યુન. સો ગાઈસ અત્યારે હું થઈ ગઈ છું ફ્રેશ અને આજે ઘરે આવ્યા છે ગેસ્ટ. તમે જોઈ શકો છો મિહાન રોઈ રહ્યો છે. હાય ભાભી. ભાભી બિચારા છે ને આગળ પાછળ આગળ પાછળ થાય. ઘડીક એના જોડે જાય, ઘડીક મારા જોડે જાય, ઘડીક એની જોડે જાય, ઘડીક મારા જોડાય. ખબર નહીં હું શું બોલું છું. મામા મામી ભાઈ ભાભી આવ્યા છે, મિહાન આવ્યો છે અને ક્યારનું મેં વ્લોગ શૂટ ના કરું, રેડી થઈ ગઈ, જમી લીધું અને અત્યારે અમે લોકો બહાર જઈ રહ્યા છે. બહાર ક્યાં જઈ રહ્યા છે? બેગ લેવા શહેર જઈ રહ્યા છે. તો હું તમને બતાવું, નિકેશ અને ભાઈ બંને આગળ છે, ભાભી પાછળ રહી ગયા છે મિહાનને મનાવવા માટે. અને કોઈ ગાડીમાં સાયરન વાગી રહ્યું છે, બહુ ગંદુ એવું. તો કંઈ નહીં, જુઓ તમે. ભાઈ જય શ્રી કૃષ્ણ. હાય કરતો બધાને. આજે ખુશી ના પાડી હતી કે રાતે કરી એટલે ના કર્યું ને એના લોચા છે. બીજા કોઈ લોચા નથી ભાઈ. બંધ નિકેશના હવે બદલાઈ જાય તો ખબર નહીં બદલાવા ગયા. બદલાય પહોંચી ગયા છે બેગ કોર્નર માં, ભાઈ લેપટોપ બેગ લેવા માટે. તો ચલો જઈએ, જોઈએ શું કલેક્શન છે, શું નવી ઓફર છે. યસ નિકેશ, અમે બેગ લીધી હતી એ વાળી બેગ છે. પેલા તો એક લેપટોપ, આ મને એવું લાગે છે નાનું પડશે મારું લેપટોપ, થોડુંક બહાર આવશે. 15 પોઈન્ટ સમથિંગ છે, થોડું બરાબર ને લઈ લીધી. મારા લેપટોપ ની ખાલી સાઈઝ ગિફ્ટ બાકી રહી ગઈ હતી. ટ્રોલી બેગ લો તો જ ગિફ્ટ. હા વાંચી લેજો અને વિઝિટ કરજો. ભાઈ નાની ગિફ્ટ તો હાલવી પડે, આવી મોટી નહીં જોઈતી અમારે. અમારે નાની ગિફ્ટ ચાલે. બેગ ની જરૂર ના હોય તો બેગ લેવા. ના ના ના, બેગ ની જરૂરત હોય તો જ આવે. પણ ફ્રી ગિફ્ટ બી જેવી તેવી થોડી બહુ સરસ.
તો અત્યારે અમે પરફેક્ટ માં પફ ખવાઈ ગયા છે. ચીઝ સેવ છે, યસ, આ ગાર્ડન ચીઝ છે અને એક આવી રહી છે ચીઝ શેઝવાન અમારી સ્પેશિયલ. તો આ બે નવી આઈટમ જે છે અમે ચાખવા માટે લીધી છે, ધીસ એન્ડ ધીસ વન. દર્શન કરવા માટે હું અને નિકેશ, અને સાવન ને રસ્તામાંથી લેવાનો છે એની ઓફિસ છે ત્યાંથી, અને માતાજી ની આજે રજા લેવાની છે ફુલારા ગરબા માટેની. તો બસ કઈ ની, મંદિરે દર્શન કરીશું પછી રજા લઈ લઈશું. તો કઈ ની, ચલો જઈએ. તો સાવન આવી ગયો છે અત્યારે અને હું પાછળ જતી રહીશ પાછળની સીટમાં. આવો ભાઈ, આવો આવો આવો, પધારો પધારો અમારી ગાડીમાં, નાની એવી ગાડીમાં. ચલ બાય બાય, થેન્ક યુ. દર્શન થઈ ગયા છે અમારા લોકોનો, બધું ઓકે થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે બધું. તમને નિકેશના વ્લોગમાં ખબર પડી જશે મેં ઘણું બધું કીધું છે. બર્થડે ઉપર કોણ, મતલબ બર્થડે ઉપર કોણ નહીં, બર્થડે ઉપર તમે બધા આવી શકો છો એનું પણ મેં બહુ બધું કીધું છે, તો તમે ત્યાં જઈને વ્લોગમાં જોઈ શકો છો. અને સેકન્ડ થિંગ, કોમેન્ટ કરી રાખજો એડવાન્સ. હા, અને બીજી વસ્તુ કે અત્યારે અમે દાળવડાનું ખીરું લેવા જઈએ છીએ, મેથી લેવાની છે, મરચા લેવાના છે, તો ભજીયા પણ બનાવવાના છે, દાળવડા પણ બનાવવાના છે. તો ફટાફટ જઈશું ઘરે બનાવશું. અને માસી માસા પણ આવ્યા છે, કઈ નહીં તમને મળીએ આજે. બહુ મસ્ત છે અમારા માસી માસા, મામી મામા, મારા મતલબ બધા કરતા હું સૌથી નાની છું. ફ્રેન્ડ્સ એવું જ ફીલ થાય. એક અર્ચના ભાભી છે, જલ્પા ભાભી છે, હર્ષા ભાભી છે, ભાવિષા ભાભી છે, બધાની જોડે મને બહુ 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 જ મજા આવે છે. આજે આ છે ભાવિષા ભાભી, એમનું નામ છે. લાસ્ટ સન્ડે અમે એમના ઘરે ગયા હતા. તમે બધા એ આગળનું, મતલબ જે લોકો રેગ્યુલર બ્લોગ જોવે છે એ લોકોને ખ્યાલ હશે, તો એ બ્લોગમાં મેં નામ નહોતું કીધું. પછી આ ભાઈનું નામ છે ભાવુભાઈ, ભાવિકભાઈ, હે ને. પછી જેમ જેમ અમે બધાને મળશું ને એમ એમ તમને બધાને ઇન્ટ્રો કરાવતા રહીશું. તો તમે જ્યાં સુધી વ્લોગ મારો કન્ટિન્યુ જોશો ને તો તમને ખબર પડશે કે અમારા ફેમિલીમાં કોણ કોણ છે. અને માસી માસા પણ આવી ગયા છે, પણ ભાઈ ભાભી નથી આવ્યા કેમ કે એમને એક જગ્યાએ કામમાં, મતલબ કામમાં છે એ લોકો, કે કામથી જવાનું છે. બહુ બકબક કરું ને એટલે આવા લોચા તો મારા વાગવાના છે. તમે લોકોને સમજી જવાનું, જવાબ ના જશે કઈ. આપડે એવું બી કઈક ટાઈમ મળશે. આજે સન્ડે અમારો બહુ સરસ રહ્યો કેમ કે મારા ઘરે ગેસ્ટ આવ્યા છે. પહેલેથી જવાબ ના છે, પહેલેથી જવાબ ના છે એટલે આગળ કઈ પૂછતા જ નહીં. તો બસ કઈ નહીં, હવે જઈશું ઘરે બધો સામાન લઈને. તો ચલો જઈએ. હાય કર દો માસી. હાય મામી. હાય, શું સમારો છો? બટેકા, બટેકા ચિપ્સ ને ભજીયા છોકરાઓને ખાવાની ઈચ્છા થઈ છે એટલે બટેકા સમારું છે. હા, અને ભાભી અત્યારે, ભાભી ને મમ્મી શું કરી રહ્યા છે? દાળ વડા અને ભજીયા. મમ્મી ના ફેસ કેવો થઈ ગયો છે? કેમ આમ થઈ ગયો છે? કેવો થઈ ગયો? થાકી ગયો એવો થઈ ગયો છે આજે? તારા નથી કરવું શૂટ. અને નિશુ છે ને ખોળામ થી આજે ઉતરતો જ નહીં, રોજ ઉતરે, રોજ રમે, રોજ મમ્મી રસોઈ કરે છે ને, હે ને. આજે કેમ, આજ રજા પાડી જ કે શું? મમ્મી એક થાળીમાં કેવી, અલગ અલગ થાળી, એક થાળીમાં જમ્યા. અને તમારે ભાવી છે ભાભી, એક થાળીમાં જોઈએ ને? ના, એક થાળી ના હોય પણ એક થાળી જેવું જોઈએ. ભાઈ મારા માટે શું કહેશો તમે?
મારે તો બહુ ઘણું બધું કેવું છે, પણ ખુશી પ્રજાપતિનો જે વ્લોગ્સ હોય છે એ હંમેશા લાઈક કરવાનો અને સબસ્ક્રાઇબ કરવાનો. પણ તમને એવું લાગતું હોય છે કે બહુ સહેલું છે, પણ આ વસ્તુ બહુ અઘરું છે, એની પાછળ ઘણી મહેનત છે. એટલે એના માટે પ્લીઝ એક લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. મમ્મી શું કહેશો તમે? બધા સપોર્ટ કરજો, મારી છોકરી બહુ જ મહેનત કરે છે. થેન્ક યુ માસા. તમે અમારા વતી ખુશી પ્રજાપતિ ને બધા સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ, તમારા બધાના આશીર્વાદ. સો ગાઈઝ, અત્યારે થઈ ગયા છે 9:15. તમને પાછળ દેખાઈ રહ્યો છે અને નિશિવ અત્યારે મારો સૂઈ ગયો છે અંદર, તમે જોઈ શકો છો. અને બધા ગેસ્ટ જતા રહ્યા છે અત્યારે. બટ કેવું હતું ખબર છે, બપોરના આવ્યા તમને તો એટલું મસ્ત લાગતું હતું, ભર્યું ભર્યું ઘર. અત્યારે સૂનું સૂનું ઘર થઈ ગયું છે. હવે અમે 3 જણા છીએ બસ. અને આજે મને બહુ મજા આવી, બધા મારા વર્કને લઈને જે મતલબ મારા માઇન્ડમાં હતું કે હું આટલી મહેનત કરું છું બસ આ તે, બટ બધાને એટલી ખબર છે કે હું કેટલી મહેનત કરું છું. અને બધાએ મતલબ મને બહુ બધો પ્રેમ આપ્યો છે, તમે બધાએ પણ એટલો બધો પ્રેમ આપ્યો છે. સો થેન્ક યુ સો મચ તમને બધાને, થેન્ક યુ સો મચ મારા ફૂલ ફેમિલીને, મારી યુટ્યુબ ફેમિલી, ઇન્સ્ટાગ્રામ ફેમિલી, મારા મતલબ ફેમિલી મેમ્બરને, તો બધાને થેન્ક યુ સો મચ કે આટલો બધો સપોર્ટ કરવા માટે, આટલો બધો પ્રેમ આપવા માટે. અને બસ આજના વ્લોગમાં આટલું જ હતું. વ્લોગ કેવો લાગ્યો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો. મળીએ એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.